નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. હું લઈને આવ્યો છું ક્રાઇમ રિપોર્ટ FIR. આપણા દેશમાં ગુનેગારો અનેક ગુનાઓને અંજામ આપતા હોય છે. ઘણી વખત આપણી સામે સામાજિક શરમને નેવે મૂકીને ખરાબ હરકતોના કિસ્સાઓ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. ત્યારે આજના આ એપિસોડમાં આપણે ડ્રગ્સની હેરાફેરી, બાળકોની તસ્કરી, ફ્રોડ જેવી ઘટનાઓના અપરાધથી અંજામ સુધી હું ઉઠાવીશ પડદો. તો આવો શરૂ કરીએ ક્રાઇમ રિપોર્ટ FIR. ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવવાનો છેલ્લા ઘણા સમયથી કારસો રચાઈ રહ્યો છે. દરિયા કાંઠેથી તથા શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. હાલ ATS દ્વારા વડોદરામાં દરોડા પાડીને ડ્રગ્સનું શંકાસ્પદ રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું. તો બીજી તરફ ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી, જેના ભાગરૂપે અમદાવાદમાં મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. અમદાવાદમાં SOG ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીના બાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જે અમીના બાનુ ડી ગેંગ સાથે ગરેબો ધરાવતી હોવાનો ખુલાસો થયો છે. અમીના બાનુ મુંબઈના ઘણા ડ્રગ્સ માફિયાઓ સાથે પણ સંપર્ક હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 2 વર્ષથી તે ડ્રગ્સના ધંધામાં ફરીથી એક્ટિવ થઈ હતી. ડ્રગ્સ લેનારા લોકો અમીના બાનુ સાથે કોડવર્ડમાં વાત કરતા હતા. 2.5 અને 5 જેવા શબ્દોનો ગ્રાહકો ઉપયોગ કરતા હતા. જો કે તે 1980 થી 1990 દરમિયાન અમીના દારૂનો ધંધો કરતી હતી. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ ડીલર છે અને 100 જેટલા ડ્રગ પેડલરોની ચેન ધરાવે છે. અમદાવાદની કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીના ડોન ઝડપાઈ. બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી અમીના બાનુ. અમીના બાનુની ધરપકડ ફિલ્મ સ્ટાઇલે કરાઈ. અજાણ્યા કોઈ વ્યક્તિને અમીના બાનુ ડ્રગ્સ આપતી નહોતી. અમીના બાનુ પોતાના ઘરમાંથી ઓછી બહાર નીકળતી હતી. 5 ગ્રામ અને 10 ગ્રામની MD ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચતી. SOG ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુને ડબોચી લેવા માટે કર્યો વેશ પલટો. બાનુ પઠાણ અને સલીમ ઉર્ફે બોન્ડ બંને પાસેથી અલગ અલગ MD જથ્થા સાથે પકડેલ છે, જેની બજાર કિંમત 3,11,000 જેવી છે. અને આ બંને આરોપીને પકડવા માટે અમારી ટીમે વેશ પલટો કરી અને એ ઓળખી ન શકે કે આ SOGના માણસો છે, કારણ કે અમે ઘણા ટાઈમથી મહેનત કરતા હતા આ બંનેને પકડવા. એટલે વેશ પલટો કરી અને વોચમાં રાખેલા, એટલે જે દરમિયાન એ બંને પકડાયા. કઈ રીતે આખી મોડસ ઓપરેન્ડી જે MD ડ્રગ્સની લાવવાની વેચવાની અને કઈ રીતે છુપાવતી હતી પોલીસની પકડાઈને એમાં? એ મુખ્યત્વે એની એ મોડસ ઓપરેન્ડી હતી કે એ જે જાણીતા ગ્રાહકો છે તેની સાથે જે ટેલિફોનિક WhatsApp થી વાત કરીને જ આપવાનું, બીજા કોઈ અજાણ્યા ગ્રાહકને ક્યારેય આપતી. ગુજરાતમાંથી છેલ્લા કેટલા સમયથી દરિયાકાંઠે અને વિવિધ શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. નોંધનીય છે કે અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. પોલીસે બાતમીના આધારે અમીના બાનુ તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અજાણ્યા કોઈ વ્યક્તિને અમીના બાનુ ડ્રગ્સ આપતી નહોતી. અમીના બાનુ પોતાના ઘરમાંથી બહાર ઓછી નીકળતી હતી. અમીના બાનુ એ મહિલા છે જે લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું. અમીના બાનુને ઝડપી પાડવા માટે SOG ક્રાઇમ બ્રાન્ચ 23 તારીખથી વોચમાં હતી. અમીના બાનુની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અમીના બાનુ અજાણ્યા વ્યક્તિને ડ્રગ્સ આપતી ન હતી.
તેમજ ડ્રગ્સની 10 ગ્રામની પડીકી બનાવી વેચતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુને દબોચી લેવા માટે વેસ પેલટો પણ કર્યો હતો. અલગ કોડવર્ડ પણ રાખેલા કે મંચુરિયન છે કે એવા કોઈ શબ્દ જે ડ્રગ્સ તરીકે ડ્રગ્સને જે ડ્રગ્સ શબ્દ છે એની જગ્યાએ મંચુરિયન છે કે માલ છે એવો શબ્દ યુઝ કરવામાં આવતો બંનેની વાતચીત. અને બીજું જે મહિલા છે જે અમીના બાનુ પઠાણ એનો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ ક્રાઇમ બ્રાન્ચે જ એનડીપીએસનો કેસ કરેલો જેમાં એને 10 વર્ષની સજા થયેલી અને 2011માં એ સજા કાપી અને જેલમાંથી છૂટેલ અને ત્યાર પછી એને દારૂના ધંધામાં પણ એની ઉપર અલગ અલગ 8 થી 10 કેસ થયેલા છે અને અગાઉ પાસામાં પણ એ જયેલો છે. એટલે એ રીતે એનો ગુનાહિત ઇતિહાસ છે અને છેલ્લા 1.5 વર્ષથી એ ફરીથી ડ્રગ્સનો ધંધો. 23 તારીખના સવારે 9 વાગ્યાથી અમીના બાનુ એસઓજીની વોચમાં હતી. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુની ધરપકડ ફિલ્મી સ્ટાઇલે કરી હતી. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુને દબોચી લેવા માટે વેશ પલટો પણ કર્યો હતો. એસઓજી ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ પાણીપુરી વેચવા વાળા તો કેટલાક અધિકારીઓ ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે અમીના બાનુ તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરી રહી હતી. અમીના બાનુ ઓવરહેડ ટાંકી અને આસપાસમાં પાડોશીઓના ઘરે ડ્રગ્સનો જથ્થો રાખતી હતી. અમીના બાનુ અજાણ્યા કોઈ પણ વ્યક્તિને ડ્રગ્સ નહોતી આપતી. તે 5 ગ્રામ અને 10 ગ્રામની એમડી ડ્રગ્સની પડીકીઓ બનાવીને વેચતી હતી. આપને જણાવી દઈએ કે અમીના બાનુ આજથી 3-1 વર્ષ અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીના બાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લીધા છે. હવે આ કેસની અંદર અનેક મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. ઘણી વખત આપણી સામે સામાજિક શરમને નેવે મૂકીને ખરાબ હરકતોના કિસ્સાઓ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. આ ધ્રુજાવી નાખતી ઘટના બનાસકાંઠા જિલ્લાના થરાદના ડેલ ગામમાંથી 12 કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. થરાદ પોલીસની સતર્કતાના કારણે મૂળ લુણાવાડા અને અમદાવાદમાં મજૂરી કરતા એક ગરીબ પરિવારની દીકરીનું કેટલાક લોકો થોડાક રૂપિયાની લાલચમાં વેચવાના હતા. પોલીસે કિશોરીને તસ્કરોના કબજામાંથી મુક્ત કરાવી અને કિશોરીના માતા પિતા સહિત 8 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આર્થિક જરૂરિયાતને લઈને માતા પિતાએ દીકરીનો જ વેપાર કરી દીધો. મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રહેવાસી અને હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી મજૂરી કરી પેટ્યુ રડતા દંતાણી પરિવારની 17 વર્ષ કિશોરીને તેને માતા પિતાએ માત્ર ₹40,000માં દલાલોને વેચી દીધી હતી. તો આ દલાલોએ કિશોરીને બનાસકાંઠામાં મોકલી ₹4,00,000માં લગ્ન કરાવવાનો સોદો તો કરી દીધો, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પોલીસ આ કિશોરીનું વેચાણ કરાય તે પહેલા જ કિશોરીને જે જગ્યાએ રાખી હતી તે ડેલ ગામે પહોંચી આ દલાલોના મનસૂબા પર પાણી ફેરવી કિશોરીને દલાલોની ચંગુલમાંથી મુક્ત કરાવી. ગઈકાલે ડેલ ગામમાં પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે જેમાં એક 18 વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રીને પરાણે કોઈ જગ્યાએથી લઈ આવી અને તેના લગ્ન એક જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. ઇન્ફોર્મેશન મળતા જ અમે અમારા ASPને ત્યાં મોકલ્યા હતા. તેમાં જે દીકરી હતી તેની સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે તેના માતા પિતાએ આર્થિક તંગીના કારણે તેને 40,000 રૂપિયામાં કોઈ રમીલાબેન અને હંસાબેનને અમદાવાદમાં આપી દીધી હતી. ત્યારબાદ એ રમીલાબેન, હંસાબેન અને ગુલાબબેન દ્વારા તેને થરાદમાં ડેલ ગામમાં પરણાવવા માટે મોકલી દેવામાં આવી હતી. આ વસ્તુની જાણ થતાં તાત્કાલિક જ અમારા દ્વારા FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને તમામે તમામ જે 8 લોકો છે તેની ઉપર FIR રજિસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી અમે લોકોએ સ્ટાર્ટ કરેલી છે. ગુજરાત રાજ્યની અંદર માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો આપણી સામે આવ્યો છે, જેની અંદર આર્થિક જરૂરિયાતને લઈને માતા પિતાએ પોતાની દીકરીનો વેપાર કરી દીધો હોવાની માહિતી સામે આવી છે. મૂળ મહીસાગર જિલ્લાની અંદર આવેલા લુણાવાડા તાલુકાના રહેવાસી અને અત્યારે અમદાવાદની અંદર આવેલા નરોડા વિસ્તારની અંદર મજૂરી કરીને પેટ ભરતા
दत्ताणी परिवार नो 70 वर्षनी दीकरी ने तेना माता पिता ए मात्र 40,000 रुपया मा दलाल ने वेची नाखी हती। बाळ तस्करी नी चौंकावनारी घटना। माता पिता ज दीकरी नो कर्यो सौदो। गरीब परिवार नी किशोरी ने 40,000 रुपया मा खरीदाई। 4,00,000 मा वेचे ते पहला पुलिसे कार्यवाही करी बाळकी ने बचावी। माता पिता सहित कुल 8 लोगों सामे पुलिस फरियाद। अमदावाद ना साहपुर मा रहती रमीला ने हंसा नामी बे महिलाओं दंताणी परिवार ने रुपया 40,000 नी लालच आपी हती। तेमने 70 वर्षनी किशोरी नी खरीदी करी हती अने आ किशोरी ने थराद ना देलगामे रहती दला गुलाबबेन मपजी वागेला अने फूलबाई बळवंतभाई वागेला ना घरे लई आव्या हता। देलगाम मा किशोरी ने महिला दलाल ने पोताना घर मा राखी अने दियोदर तालुका ना देलवाड़ा गाम ना जीवन जोशी नाम ना दलाल ने साथे राख्यो हतो, जेथी जीवन जोशी लग्न करवा इच्छुक युवानो ने बाळ किशोरी ना सोशल मीडिया ना माध्यम थी फोटो अने वीडियो मोकली दलाली करवा લાગ્યો હતો। ત્યાં કાલે મહેમાન મંદિરની સ્ટોરી છે દીક્ષા થાય ખરાબ ના હોય હકીકત મને કે ડેલ ગામે બાળા એક કિશોરી લાવી એની દસ કે કરતા હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે રેડ કરતા બે માણસો સ્થળ ઉપરથી મળી આવી કિશોરી સાથે જે અંગે મહેરબાન મંદિરની સ્ટોરી છે દીક્ષા થાય ગુનો રજીસ્ટર કરાવતો 8 માણસો વિરુદ્ધ ગુનો દાખલ। આ દલાલો કિશોરીને 4,00,000થી વધુ પૈસાથી વેચાણ કરી લગ્ન કરાવવાના ફિરાકમાં હતા। જે દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને બાતમીના આધારે થઈ હતી, જેને લઈ પોલીસે ડેલ ગામે રહેતી ગુલાબબેન મફાજી વાઘેલાના ઘરે રેડ કરી હતી। ઘરમાંથી ગુલાબબેન અને દિયોદરના ડેલવાડા ગામના જીવન કરસન જોશીને ઝડપી પાડ્યો હતો, સાથે જ તેમની ચુંગલમાં રહેલી કિશોરીને મુક્ત કરાવી હતી। જોકે તે બાદમાં કિશોરીની પૂછપરછ કરી તો કિશોરીનો પરિવાર આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ કિશોરીનો સોદો કરી તેને ડેલ ગામે વેચી મારી હોવાનું ખુલ્યું હતું। પોલીસે ગુલાબબેન મફાજી વાઘેલા અને જીવણ કરસન જોશીની અટકાયત કરી સમગ્ર રેકેટમાં સંડોવાયેલા કિશોરીના માતા પિતા સહિત 8 લોકો સામે ગુનો નોંધ્યો છે। આ દલાલો અન્ય કોઈ આવી તસ્કરી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જો કે પોલીસ પૂછપરછ દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલી ગુલાબબેન ગરીબ પરિવારની દીકરીઓને ખરીદી ઊંચા ભાવે દીકરીઓને વેચી તેમાંથી કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું સામે આવ્યું। બનાસકાંઠાની આ ઘટનામાં પોલીસે કિશોરીના માતા પિતા બાળ કિશોરીની તસ્કરી કરનાર મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે। થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં રેલવે ભરતીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીનો મગજ ચકરાવે તેવો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરમાં મંગળવારે રેલવે ભરતીની પરીક્ષામાં અસલી ઉમેદવારના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠે લગાવીને પરીક્ષા આપવા આવેલો બોગસ વિદ્યાર્થી ઝડપાયો છે। બિહારનો ઠગ ઉમેદવાર ચેકિંગ દરમિયાન જ પકડાઈ ગયો હતો। લક્ષ્મીપુરા પોલીસે બંનેની ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નારાયણ ગાર્ડન નજીક આવેલા અનંતા એન્ટરપ્રાઇઝના ચોથા માળે મંગળવારે રેલવે રિક્રુટમેન્ટની લેવલ 1ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષાનો સમય સાંજે 5:30-6:30 સુધીનો હતો। ચેકિંગ તેમજ બેઠક વ્યવસ્થાની ગોઠવણી માટે ઉમેદવારોને બપોરે 3 વાગે બોલાવવામાં આવ્યા હતા। ઉમેદવારોને એડમિટ કાર્ડ, બારકોડ સ્કેન, ફોટો આઈડી, મેટલ ડિટેક્ટર વગેરે તપાસ કર્યા બાદ લેબ અને બેઠક નંબર આપવામાં આવતો હતો। બિહારથી રેલવેની પરીક્ષા આપવા આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો। તમામ ચકાસણી બાદ બેઠક નંબર આપવામાં આવે છે। પુરાવા તરીકે પોલીસે ચામડી કબજે કરી, અંગૂઠા પર સેનિટાઈઝર નાખતા જ ચામડી નીકળી, મીડિયેટરે બંનેની મુલાકાત કરાવી હતી, આધાર કાર્ડ સાથે થંબની ચકાસણી બાદ બેઠક નંબર અપાય છે।
પોલીસ તપાસમાં મનીષ કુમાર શંભુ પ્રસાદ ની હાથની ચામડી પોતાના અંગૂઠા ઉપર ચોંટાડી તેની જગ્યાએ પોતે પરીક્ષા આપવા પહોંચ્યો હોવાની કબૂલાત કરી હતી. ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યા બાદ એડમિટ કાર્ડની ચકાસણી, બારકોડ સ્કેન કરી, તેઓના ફોટા તથા આઈડી ચેક કરી, મેટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રીનિંગ કરી સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષાર્થીને કઈ લેબમાં જવાનું તે નક્કી થાય છે અને બાયોમેટ્રિકથી સિક્વિન્જન ડિવાઇસ મારફતે પરીક્ષાર્થીની ફિંગરપ્રિન્ટ જનરેટ કરવામાં આવે છે, જે આધાર કાર્ડ ડેટા સાથે વેરીફાઈ કરીને યુનિક સિસ્ટમ નંબર આપવામાં આવે છે. તેનાથી બેઠક નંબર નક્કી થાય છે અને ત્યારબાદ ફરી વખત વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાય છે. આ પ્રોસેસમાં બોગસ ઉમેદવારની ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં ન આવતા ભાંડો ફૂટ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે પુરાવા તરીકે ચામડી પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ચામડી કબજે લઈને તેની FSL પણ ચકાસણી કરાશે. બંનેએ ચામડી કાઢવા માટે કોઈ તબીબની મદદ લીધી ન હતી, પણ આ કારસ્તાનમાં કોઈ સોદો થયો હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઘટના એવી છે કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હાથની અંદર નારાયણ ગાર્ડન રોડ ઉપર એક TCS મતલબ ટાટા કન્સલ્ટન્સી જે પરીક્ષા લે છે એના દ્વારા જે પરીક્ષા અજંતા લેવાય છે એ પરીક્ષામાં રેલવેની પરીક્ષાથી અને ડી ગ્રુપની પરીક્ષાથી એમાં 645 જેટલા ઉમેદવારો હતા. આ પરીક્ષામાં તેના સુપરવાઇઝરને એવું જણાયેલું કે અંગૂઠાની છાપ છે એ એની મેચ નથી થતી, એટલે સેનિટાઇઝર લગાવેલું અને એ દરમિયાન અંગૂઠામાંથી ચામડી નીકળી ગયું એટલે એને ખબર પડી કે આ ડમી મંડળ છે. એના અનુસંધાને તેને પોલીસને જાણ કર્યું. પોલીસે ત્યાં જઈ અને એને સ્થળ તપાસ કરી અને TCSના કર્મચારીની જે કન્સર્ન વ્યક્તિ હતા એની ખબર લઈ અને રજીસ્ટર કરવામાં આવ્યું છે. એ બાબતે બંને જે ધની ઉમેદવાર અને જેના વતી થઈને ધની ઉમેદવાર હતા જે થઈ નથી એ બંનેને પોલીસે અરેસ્ટ કર્યું છે અને આગળની તપાસ પણ ચાલુ છે અને આજે કોણ કોણ આમાં સંડોવાયેલા છે તેના પણ તપાસ પણ કરવામાં આવશે. આમાં એકચ્યુઅલી જે અંગૂઠાની જે છાપ છે એ અંગૂઠાની છાપ એ લોકોએ મેન્યુઅલી ગરમ કરી તવામાં અને હાથ અડાડી અને પછી અંગૂઠો અડાડી અને એનાથી જે ફોલ્ડો થાય ફોલ્ડાની ચામડી ઉપરથી કાઢી લીધું અને પછી એ અંગૂઠામાં ચોંટાડી અને આ રીતે પત્રતા બાબતો આ બંને જે ઉમેદવારો છે એ બંને એક જ ગામના છે અને એ બંને એકબીજાના સંપર્કમાં આવેલા આવી રીતે રેલવે પરીક્ષામાં જે મેઇનની પરીક્ષા જે હોય છે એ પરીક્ષામાં બેસવાના હતા. મનીષ પ્રસાદ અને રાજ્ય ગુરુ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એક મીડિયેટર મારફત બંનેનો ભેટો થયો હતો. ત્યારબાદ મનીષ પ્રસાદના ડાબા હાથના અંગૂઠાની ચામડી કાઢી રાજ્ય ગુરુ ગુપ્તાના ડાબા હાથે ચોંટાડી હતી. મહત્વનું છે કે આ કારસ્તાનમાં કોઈ સોદો થયો હતો કે કેમ તેની તપાસ અત્યારે ચાલી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ડમી પરીક્ષાર્થી પાસેથી મળી આવેલી ચામડી માનવીની હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું. આ ચામડી અસલ પરીક્ષાર્થીની છે કે નહીં તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ થશે, જે માટે મળેલી ચામડી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવી છે, જે બાદ વધારે માહિતી સામે આવી શકે છે. આજના ક્રાઇમ રિપોર્ટ FIR એપિસોડમાં આપણે ડ્રગ્સની હેરાફેરી, બાળકીઓની તસ્કરી, પરીક્ષામાં ચાલી રહેલા મગજને ચક્કરે ચડાવતા ફ્રોડના કિસ્સાઓ વિશે જોયું. ત્યારે ફરી મળીશું સમાજમાં બની રહેલી આવી જ ઘટનાને ઉજાગર કરવા સાથે જ વાકેફ કરાવીશ આ જ પ્રકારની હચમચનાર ઘટનાઓથી અને સમાજમાં બનતી આવી જ ક્રાઇમની ઘટનાઓને ઉજાગર કરીશ ક્રાઇમ રિપોર્ટ FIR માં. તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.